એકલા જ્ઞાન, એકલા જ્ઞાનથી મુક્તિ નથી. એવું ભલે શાસ્ત્રોમાં કહ્યું હોય કે જ્ઞાન વગર મુક્તિ નથી, પણ જ્ઞાન જરૂરી છે. પણ જ્ઞાન ભેગા ગુણ હોય તો એ જ્ઞાન કામ આવે. સદગુણની જ બહુ જરૂર છે. જ્ઞાનની કિંમત તો છે કે એમાં ગુણ ભળેલા હોય, એમાં ગુણનું સદગુણનું મિશ્રણ હોય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં બહુ સ્પષ્ટ આનો ઉલ્લેખ કરેલો છે કે ગમે તેવો વિદ્વાન હોય, ગમે તેવો જ્ઞાની હોય, પરંતુ ભક્તિ અને સત્સંગનો ગુણ એમાં ના હોય તો વિદ્વાન હોય, પંડિત હોય તો પણ અધોગતિને જાય, એવું ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખી દીધું છે. જો વિદ્વાન થઈ જવાથી, પંડિત થઈ જવાથી, જ્ઞાની થઈ જવાથી કામ સરી જતું હોય તો ભગવાન સ્વામિનારાયણ ચોખ્ખી ના પાડે છે, અને અહીંયા ગોસ્વામી તુલસીદાસજી પણ ના પાડે છે કે જ્ઞાન ગુણ સાગર, જ્ઞાન અને સાથે ગુણ હોય, એની અંદર સદગુણ હોય. દરેક માણસની કિંમત સદગુણથી છે, એની વેલ્યુ એને કેરેટ કહેવાય છે. સોનું તો બધું કહેવાય, પણ અંદર એની ગુણવત્તા કેટલી છે. આપણે દરેક મટીરિયલની ગુણવત્તા, એના ગુણવત્તાનું મૂલ્યાંકન થાય છે. એ માણસ પાસે ધન ગણું છે પણ ગુણ નથી, તો ધન નથી, ધૂળ છે. ધની હોય પણ એને દાની ન કહેવાય. માત્ર તમારી પાસે ધન હોય, 50,000 કરોડની પ્રોપર્ટી હોય, પણ એનાથી કંઈ દાની ન કહેવાય, ધની કહેવાય. ના ભાઈ, ધનવાન છે. દાની તો જ કહેવાય કે એને 1.25 રૂપિયાનું દાન આપ્યું હોય ત્યારે એ વ્યક્તિ દાની કહેવાય, બાકી એ ધની કહેવાય. ધન છે એનું જ્ઞાન છે, અને દાન છે એના ગુણ છે. ધનીમાં દાનીનો ગુણ હોવો જોઈએ તો એનું ધન શોભે, કે જે આપે, લોકોને આપે. શાસ્ત્રકારોએ કોઈ ધનવાનના વખાણ નથી કર્યા, પરંતુ જેને જેને દાન કર્યા છે એના વખાણ કર્યા છે. એ ચાહે હિમાલયનું દાન કર્યું હોય કે એક મુઠ્ઠી અનાજનું દાન કર્યું હોય, પણ જેને દાન કર્યું છે એના ગુણલા ગવાયા છે આ દુનિયામાં. અને એવો જે દાન કરનારો દાતા છે, અને જે વ્યક્તિ દેવા બેઠો છે એની પાસે ભગવાન લેવા માટે હાથ લંબાવે છે. બલિરાજાએ જ્યારે દેવાનો એક માંડવો બનાવ્યો, એક મંચ બનાવ્યો, એક હવન કરાવ્યો દેવા માટે, જે કોઈ આવે એને દાન કરવું, એ દાન દેવા માટેનો એક સંકલ્પ લઈને બેઠો છે કે આજે મારા આંગણે, મારી ઓસરીએ, મારા ઉંબરે જે કોઈ આવે એને મારે દાન આપવું. જ્યારે માણસ આવું વ્રત લઈને બેસે છે ને, ત્યારે ભગવાન સ્વયં નાનો બની અને વામન બનીને આ ઘરે લેવા જાય છે. એક વીરપુરનો જલારામ બાપો એનું એક વ્રત હતું કે ઘરના દરવાજે મારા ઉંબરે કોઈ આવે એને મારે રોટલો ખવડાવવો, અને જે માગે આપવું. એ બાપા વીરપુરના બાપા જલારામને કોઈ એવી કોઈ ધન સંપત્તિનું, એ ધનવાન નહોતો પણ દાની હતો. અને એ દાની જ્યારે દાન દેવા બેસે છે ત્યારે દુનિયાનો દાતાર જય હો, દુનિયાનો દાતાર એના ઘરે હાથ લાંબો કરીને લેવા માટે પહોંચી જાય છે. માટે તમે દેવા માટેનો સંકલ્પ કરજો, કંઈક દેવાનો સંકલ્પ કરજો. બાપા જલારામ દેવા માટે તૈયાર થયો છે ત્યારે આજ ભગવાન કાળીયો ઠાકોર માગવા આવ્યો છે, પણ માજા મૂકીને આવ્યો છે. અખિલ ભુવનનો અધિપતિ ભગવાન બાપા જલારામને ત્યાં માન મૂકીને આવ્યો છે, મર્યાદા મૂકીને આવ્યો છે, અને નીતિ નિયમને નેવે મૂકીને આજે બાપાને બાપો એમ કહે છે, બાપનો બાપ એવું કહે છે, મારી માગણી પૂરી કરો. ત્યારે બાપાએ ઘરમાંથી ધન આપ્યું, ખાવાનું આપ્યું, તો કે ના, આ ના જોઈએ તો શું જોઈએ. આજે આખી દુનિયામાં જલારામ બાપો પૂજાય છે, એટલા માટે પૂજાય છે કે ભગવાને એમ કહ્યું, જલારામ મને તારી ઘરવાળી દઈ દે, આવો ચાળો કોઈ કરો.